તો અનેક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે હાલ સુરતથી સામે આવી રહ્યા છે. ત્યાંથી પણ ચરસ મળ્યું હોવાના સમાચાર, સુરતના હજીરા વિસ્તારમાંથી ચરસ ઝડપાયું હોવાના સમાચાર મળી રહ્યા છે. તો હજીરામાં એસઓજીએ ચરસનું મોટું જથ્થું ઝડપી પાડ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે. ડ્રગ ફ્રી સુરતની વાતો જોવા મળી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે હજીરાના દરિયા કિનારાથી 3 કિલો અફઘાની ચરસનું જથ્થું મળી આવ્યું છે. તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ, અમારા સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે. સાહિસ, એક તરફ ડ્રગ ફ્રી સુરત કરવાની વાત અને બીજી બાજુ ચરસનો જથ્થો વધુ એક વખત ઝડપાયો છે, શું વિગતો? બિલકુલ, નો ડ્રગ્સ ઇન સુરત સિટીની વાતો જે કરવામાં આવી રહી છે, સુરતની અંદર જે વાતો માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે. અવારનવાર ડ્રગ્સનો જથ્થો હોય કે પછી અફીણનો જથ્થો મળી આવવાની ઘટના સુરત શહેરમાંથી સામે આવી રહી છે. ત્યારે હજીરા વિસ્તારમાંથી એસઓજી દ્વારા મોટી માત્રામાં ચરસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. અંદાજિત 1 કરોડ રૂપિયાનો આ ચરસનો જથ્થો હોય એવું સામે આવી રહ્યું છે. આવતીકાલે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પ્રેસ કોન્ફરન્સ કરે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. એસઓજીને બાતમી મળી હતી અને બાતમી મળતાની સાથે જ એસઓજીની ટીમ દ્વારા આ ચરસનો જથ્થો જે છે તે હાલ કબજે કરવામાં આવ્યો છે. અને હાલ તો અત્યારે તમામ મુદ્દામાલ સીઝ કરી તપાસનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. જી ધ્વનિ. જી આભાર સાહિસ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ. તો હજીરામાં વધુ એક વખત ચરસનું જથ્થું ઝડપાયો હોવાના સમાચાર, દરિયાકાંઠેથી ચરસનું જથ્થું મળી આવ્યું છે. હજીરાના દરિયા કિનારેથી 3 કિલો અફઘાની ચરસનું જથ્થું મળ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. તો બીજી તરફ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં જ એટલે કે વલસાડમાંથી પણ દરિયા કિનારેથી ચરસનું જથ્થું મળી આવ્યું છે, ત્યારે સુરતમાંથી પણ 1 કરોડ કરતાં વધારે કિંમતનો ચરસનો જથ્થો મળી આવ્યો છે.